हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું, વિષય છે ગણિત। ગણિત વિષય ત્રીજું ધોરણમાં આપણે બીજું જે આપણું પ્રકરણ હતું એ ભણી રહ્યા હતા, જેમાં આપણે પાના નંબર 26 પાઠ્યપુસ્તકમાં પાના નંબર 26 જે છે ત્યાં પહોંચ્યા હતા। પાઠ્યપુસ્તકમાં પાના નંબર 26માં આપણે 26થી આજે આપણે આજના વિડીયોમાં ભણવાનું છે। પાના નંબર 25 જે છે એ મેં તમને લોકોને હોમવર્કમાં આપેલું હતું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે પાના નંબર 26થી ભણીશું। તમારે સૌએ પાઠ્યપુસ્તકનું પાના નંબર 26 જે છે એ સાથે રાખવાનું છે। પાઠ્યપુસ્તકનું પાના નંબર 26, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 26 જે છે એ કાઢીને રાખવાનું છે। જેમ જેમ હું આમાં પુરાવતી જાઉં છું એમ તમારે પૂરતા જવાનું છે। એની સાથે સાથે વિદ્યાર્થીઓ, ધોરણ 3ની સમરસ પોથી જે છે એ આવી ગઈ છે શાળાએ, એટલે જો તમારે શાળાએથી લેવાની બાકી હોય તો તમે લઈ લેજો। તો વિદ્યાર્થીઓ, આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી જોઈએ તો એમાં પાના નંબર 26માં શરૂઆતમાં લખ્યું છે, હું ચાંદા મામા છું, મારા ઘરે ઘણા મિત્રો છે, મારે ઘણા બધા મિત્રો છે કે તેઓ રાત્રે આકાશમાં ચમકે છે। મારે ઘણા મિત્રો છે અને તેઓ રાત્રે આકાશમાં ચમકે છે। રાત્રે કોણ ચમકતું હોય આકાશમાં? ઓકે, તો કે હા, તારા। હા, તમે સાચા છો, મારા મિત્રો કોણ છે? તો કે તારા। તારા જે છે એ મારા મિત્રો છે। એક દિવસ તેઓ બધા જ મારે ઘેર આવ્યા। બધા જે છે એ ક્યાં આવ્યા? મારા ઘરે આવ્યા। કેટલા મિત્રો આવ્યા છે તે જાણવા માટે મેં ગણવાનું શરૂ કર્યું। હવે તારા તો તમને જ ખબર છે વિદ્યાર્થીઓ કે આકાશમાં તારા જોઈએ તો તારા ઘણા બધા હોય છે, તો કેટલા આવ્યા છે એ જાણવા માટે ચાંદા મામા જે છે એણે ગણવાનું શરૂ કર્યું। પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા તેથી તેમની સંખ્યા જાણવા માટે મેં કેટલુંક આ પ્રમાણે કર્યું। કઈ રીતે કર્યું જોઈએ આપણે। ચાંદા મામા તેમના ચમકતા મિત્રોને ગણે છે। મેં એક તારો ગણ્યો અને એક કાર્ડ મારા ગજવામાં મૂક્યું। એક તારો ગણ્યો અને એક કાર્ડ જે છે એના ગજવામાં મૂક્યું। એક તારા માટે બે કાર્ડ, કાર્ડ એટલે તમે જોઈ શકો છો કે અહીં ત્રિકોણ જે છે, ત્રિકોણ કરીને એક લખેલું છે, એક તારા માટે એક ત્રિકોણ અને બે તારા માટે બે, તો પછી આપણને પાંચ ત્રિકોણ આપેલા છે। જુઓ અહીંયા, એક બે ત્રણ ચાર પાંચ, આ કાર્ડ કેટલા તારા માટે? તો કે પાંચ તારા માટે। કેટલા તારા માટે? તો કે પાંચ તારા માટે। જ્યારે મારી પાસે આવા 10 કાર્ડ ભેગા થયા ત્યારે મેં તેને 10ના આ એક કાર્ડ સાથે બદલી કર્યા। હવે વિદ્યાર્થીઓ, ગજવામાં તો ઘણા બધા તારા તો ઘણા બધા હોય એટલે ગજવામાં ઘણા બધા કાર્ડ ભેગા થઈ ગયા, તો હવે આવા 10 કાર્ડ, આવા ત્રિકોણ જે છે એવા 10 કાર્ડ ભેગા થયા, તો એણે 10ના આવા એક કાર્ડ જે ચોરસ છે, પીળા કલરનું ચોરસ છે, એવા એક કાર્ડ સાથે બદલી કરી નાખ્યા। જુઓ વિદ્યાર્થીઓ, આ કોના જેવું છે, સમજાય છે તમને? ધારો કે મારી પાસે રૂપિયાના 10 સિક્કા હોય, રૂપિયાના 10 સિક્કા છે અને મારે રૂપિયાના 10 સિક્કાને એક જ નોટમાં ફેરવવા હોય તો હું શું કરીશ? મારી પાસે 10ની નોટ લઈ લઈશ, બંનેનો અર્થ તો સરખો જ થયો, બરાબર ને વિદ્યાર્થીઓ? 10 રૂપિયાના સિક્કા રાખું કે પછી 10ની નોટ રાખું, બંનેનો અર્થ સરખો જ છે, પણ અલા 10 રૂપિયાના સિક્કા જે છે અલગ અલગ હશે અને આ 10ની નોટ છે એ 10 રૂપિયાને ભેગા કરતી એક નોટ હશે। એવી જ રીતે અહીંયા એક એક જે ત્રિકોણ કાર્ડ છે એવા એ રૂપિયા છે આપણા, બરાબર ને? તો એવા ત્રિકોણ કાર્ડને ભેગા કરશું, 10 ત્રિકોણ કાર્ડ ભેગા કરી અને એક 10 જે છે એ ચોરસ કાર્ડ રાખશું। સમજાણું વિદ્યાર્થીઓ કઈ રીતે કર્યું? કાર્ડ સાથે બદલી કર્યા, તો અહીંયા જુઓ 10 ત્રિકોણ છે એના બદલામાં શું થઈ ગયું? તો કે એક ચોરસ કાર્ડ આવી ગયું। પરંતુ મારા મિત્રોએ આવવાનું શરૂ જ રાખ્યું તેથી મારે વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા, મારા ગજવા ભરાઈ જવા લાગ્યા। જ્યારે મારી પાસે
दस आवा दस कार्ड थया, आवा दस कार्ड। हवे दस दस ना पण कार्ड एने वधी गया। आवा जो आवा दस कार्ड भेगा थया त्यारे मैं सौ आवा कार्ड साथे बदली करी। हवे शू कर्यु एने, तो के दस कार्ड जे दस नू जे कार्ड हतुं एवा पण एनी पासे दस कार्ड थई गया, जेनी अंदर पहलेथी ज त्रिकोणना दस कार्ड होय एवुं चौरस एक दसनुं कार्ड हतुं। हवे एवा एनी पासे पाछा दस कार्ड भेगा थई गया, तो एणे शू कर्युं, तो के सौनुं एक गोळ कार्ड लीधुं अने एनी साथे बदली कर्युं। तो आ ज कोना जेवुं थयुं, तो के दसनी एक नोट छे एवी दसनी मारी पासे दस नोट होय के पछी सौनी नोट होय तो बन्नेनो अर्थ जे छे ए सरखो ज थाय। जो दसनी दस नोट राखूँ अथवा सौनी एक नोट राखूँ बन्नेनो अर्थ तो सरखो ज थाय, बन्नेनुं मूल्य तो एटलुं ज थाय। बराबर ने विद्यार्थीओ? तो आ एना जेवुं थयुं, आवा कार्ड साथे बदली कर्या। तमे अहींया जोई शको छो कि दस दसना आवा जे कार्ड छे एनी साथे सौनुं आवुं एक कार्ड राख्युं। परंतु मारे खूब वधारे मित्रो હતા, એટલા બધા વધારે કે જેથી કરીને મારા ગજવા ભરાઈ જવા લાગ્યા। જુઓ કે મારી પાસે કેટલા કાર્ડ હતા। સારું, બધા લાઇનમાં ગોઠવાઈ જાઓ, આપણે રમત રમીશું। હવે આ બધા લાઇનમાં ગોઠવાઈને રમત રમશે, આપણે જોવાનું છે। જો તમે નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કયા કાર્ડ હશે। જો મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કેટલા કાર્ડ હશે? વિદ્યાર્થીઓ જો, સૌથી પહેલું છે ઓગણીસ, તો ઓગણીસ જે છે એમાં એણે શું કર્યું છે, તો કે દસનું એક અને સાથે ત્રિકોણ જે છે એવા નવ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, એવા નવ। એવી જ રીતે એકવીસ, તો એકવીસમાં એકમ કોણ છે? એક, એકમ એક છે તેથી ત્રિકોણ એક, આ યાદ રાખવાનું, એકમ એક છે તેથી ત્રિકોણ કાર્ડ એક, અને દર્શક કોણ છે? તો કે બે, તો ચોરસ કાર્ડ જે છે એ બે આવશે, ચોરસ કાર્ડ કેટલા? બે। એવી જ રીતે પંચાણુંમાં નવ ચોરસ કાર્ડ આવશે અને પાંચ ત્રિકોણ આવશે। કેમ? કારણ કે પાંચ એકમ છે, એટલે એકમમાં મેં કહ્યું હતું કે એકમ એટલે ત્રિકોણ, ત્રિકોણ કાર્ડને આપણે એકમ સાથે સરખાવશું, તો એકમ એટલે કે પાંચ, તો પાંચ ત્રિકોણ અને નવ દર્શક, એટલે કે દસનું જે ચોરસ કાર્ડ હતું એવા નવ કાર્ડ અને પાંચ ત્રિકોણના કાર્ડ। પછી છે બસો એક। હવે જુઓ, સોનો આંકડો આવ્યો, આપણે સદી તો આ ચેપ્ટરમાં બહુ જ ભણી ગયા, તો સોનો આંકડો આવ્યો, તો બસો એક, તો બસો એકમાં જુઓ સોના બે કાર્ડ છે અને એક ત્રિકોણ કાર્ડ છે। બસો ને એક, સૌથી પહેલાં તો એકમ એટલે મેં ત્રિકોણ કહ્યું હતું, તો એકમ કોણ છે? એક છે, તો એક ત્રિકોણ કાર્ડ આવી ગયું। હવે દર્શક શૂન્ય છે, એટલે દર્શકનું એક કોઈ કાર્ડ નહીં, અને પછી આવ્યું સો, તો સો શું છે? બે છે, તો બે સોના કાર્ડ। હવે જોઈએ પાંચમું, તો એકમ કોણ છે? શૂન્ય, તો શૂન્યનું એક કોઈ કાર્ડ નહીં આવે, એટલે ત્રિકોણ એક કોઈ કાર્ડ આવશે નહીં। પછી દશક કોણ છે? છ, તો દસના કેટલા કાર્ડ આવશે? છ કાર્ડ આવશે। અને સો કોણ છે? તો કે બે, એટલે સોના કેટલા કાર્ડ આવશે? બે કાર્ડ આવશે। અહીંયા આગળ જોઈએ આપણે, આવા ગોળ કાર્ડ કેટલા? બે, અને ચોરસ કાર્ડ કેટલા? તો કે છ। છ કાર્ડ જે છે એ ચોરસ કાર્ડ અને બે કાર્ડ જે છે એ સોના, એટલે કે ગોળ કાર્ડ। પછી જોઈએ ત્રણસોમાં, ત્રણસોમાં એકમ શું છે? શૂન્ય, એટલે ત્રિકોણ કાર્ડ એક કોઈ આવશે નહીં। દર્શક શું છે? એ પણ શૂન્ય, એટલે પાછું ત્રિકોણ કાર્ડ એક કોઈ નહીં આવે। અને સો શું છે? તો કે ત્રણ, તો એમાં આવશે ગોળ કાર્ડ કેટલા? તો કે એક બે અને ત્રણ। સમજાણો વિદ્યાર્થીઓ કઈ રીતે કરવાનું છે? આવી રીતે ત્રણસો છ, તો ત્રણસો છમાં એકમ શું છે? છ, એટલે ત્રિકોણ કાર્ડ કેટલા આવશે? છ। દર્શક શું છે? શૂન્ય, તો ગોળ કાર્ડ કેટલા આવશે?
शून्य, सॉरी गोल नहीं, चौरस कार्ड के शून्य और गोल कार्ड एट्ले के सौ, एट्ले के तो के त्रण, पची आ त्रो चुम्मालीस, तो 344 है यहाँ एकम शू है चार, एट्ले चार त्रिकोण कार्ड, दशक शू है तो पाछो चार, एट्ले पाछा चार त्रिकोण कार्ड, और सौ शू शू है तो कि त्रण, एट्ले कि त्रण सौना गोल कार्ड। पची आ नौ, तो नौ नवमू जे छे ए छे 350, एकम में शून्य, पची आवशे पांच अने पची त्रण, दशक पांच अने सौ त्रण, तो क्यों मने के गोल कार्ड केटला आवशे, हाँ बराबर त्रण, अने चौरस कार्ड केटला आवशे तो के पांच। दसमू 400, तो आ 300 जेवुं छे, 300 में शू कर्युं तुं आपणे त्रण गोल कार्ड लीधा था, एमज आम त्रण गोल कार्ड ज आवशे, केम कारण के एकम अने दशक ए बने तो क्या छे शून्य छे। आगळ जोईए, ज्यारे तमारी पासे 10-10 कार्ड गजवामां हता, ज्यारे मारी पासे 10-10 कार्ड गजवामां हता त्यारे मने खबर पड़ी के मैं 20 तारा गण्या छे। હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો અને તમારો જવાબ ખાલી જગ્યામાં લખો। તો વિદ્યાર્થીઓ આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે। પાના નંબર 28 જે છે એ હોમવર્કમાં પૂરવાનું છે। મેં આવી લખ્યું છે, ટીકપી કર્યું છે કે આ જે છે આખો કોષ્ટક જે તમારે હોમવર્કમાં કરવાનું છે, મેં તમને શીખવ્યું એ જ પ્રમાણે। એકમ એટલે ત્રિકોણ, દશક એટલે 10 અને 100 એટલે 100। એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરો। અહીંયા આગળ તમને લોકોને 10-10, અહીંયા આ 1-10નું અને અહીંયા આ બીજું 10નું, તો કેટલા થયા 20 થયા, 20 વત્તા। હવે અહીંયા આગળ આ ચાંદા મામા છે એ રાઉન્ડમાં કેટલાક તારાઓ લઈને બેઠા છે, તો આપણે જોવાનું છે કે એ કેટલા તારાઓ છે। તો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, તો કે એકડે આઠડે 18, 20 વત્તા 18 એટલે કેટલા થશે વિચારો જોઈએ, 8નો 8 એમને 2ને 1, 3, એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે, ટૂંકમાં રોજ જે છે એને કેટલા મિત્રો હશે, તો કે 38 મિત્રો હશે। તો વિદ્યાર્થીઓ આપણું પ્રકરણ અહીં જ પૂરું થાય છે। હવે જે છે હું તમને આગળનું પ્રકરણ અને આ જ પ્રકરણ જે છે એ સમરસ પોથીમાં કરાવીશ। તો સમરસ પોથી જેની પાસે ન હોય એ લઈ લેજો, અને આગળનું પ્રકરણ જે છે આપણે સમરસ પોથીમાં હવે જે છે આ પ્રકરણ પહેલાં આપણે ભણીશું સમરસ પોથીમાં, પહેલું પ્રકરણ પણ આપણે સમરસ પોથીમાં ભણવાનું બાકી છે એટલે એ પણ ભણીશું, અને ત્યારબાદ આપણે આપણો સિલેબસ જે છે આગળ વધારીશું। તો વિદ્યાર્થીઓ આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ છીએ। હોમવર્કમાં મેં તમને કહ્યું એમ પાના નંબર 28 પર આ જે બોક્સ છે એ તમારે પૂરવાનું રહેશે। તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ છીએ। જય સ્વામિનારાયણ।